चलो आज आपणे प्रथम क्रमनी प्रक्रिया माटे संकलित वेग समीकरण तारवानुं छे। बराबर, तो आपणे मानी लियो के आ एक प्रक्रिया छे के जेमां प्रक्रियकारमांथी निपज पी बने छे अने आ प्रथम क्रमनी प्रक्रिया छे। तो प्रथम क्रमनी प्रक्रियानो मतलब शुं थाय? प्रक्रिया ना वेग है प्रक्रिया आर नी सांद्रता ना घातांक एटले के एक घात ना बराबर हो संप्रमाण में हो प्रक्रिया ना वेग ई प्रक्रियक जे आर छे एनी एक घात हो लखवा जरूर नहीं एक घात ना केवा छे तो के समप्रमाण में हो आपणे तमने खबर छे के आने आपणे आम लखीए छीए वेग छे ने दर्शा माटे આપણે આવી રીતના ડી સાંદ્રતા આર ના છેદમાં ડી ટી પણ લખીએ છીએ। સમચલન નિશાની દૂર કરીએ અને બરાબર નિશાન મૂકીએ તો અચળાંક મૂકવો પડે કે સાંદ્રતા આર અને આપણે સમીકરણ નંબર આપી દીધો એક। રેડી, હવે આર છે ને અહીં છેદમાં લઈ જાઓ અને ટી છે ને અહીં લઈ જાઓ, જે આપણે આગળ કામ કરેલું છે એ જ રીતે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો સંકલિત વેગ સમીકરણ આવડતું તો એમને આવડી જાય। બરોબર, તો આ માઇનસ ને પણ આ બાજુ શિફ્ટ કરી દઈએ તો ડી સાંદ્રતા આર ના છેદમાં સાંદ્રતા આર બરાબર માઇનસ કે ડી ટી અને સમીકરણ નંબર આપણે બે કહીએ। આ સમીકરણ બે છે નું સંકલન કરતા શું કરવાનું છે? સંકલન। તો સંકલન કરીએ તો સંકલન ડી સાંદ્રતા આર ના છેદમાં સાંદ્રતા આર અને માઇનસ અચળાંક છે એનું કોઈ દી સંકલન કે વિકલન કરે છે એટલે બરોબર આ સંકલન ડી ટી બરોબર। તો એક ના છેદમાં આર છે એનું સંકલન થાય એલેન સાંદ્રતા આર, આવો રૂલ્સ છે બરોબર ગણિતનો કે એક ના છેદમાં સાંદ્રતા આર નું સંકલન હું તો કે એલેન સાંદ્રતા આર, આ એક ના છેદમાં એક્સ હોત તો એલેન એક્સ, અહીંયા વાય હોત તો એલેન વાય બરોબર, અહીં જે હોય એનો એલેન લખવાનો રહીએ નેચરલ લો બરાબર માઇનસ આ કે ડીટી નું શું થઈ જાય ટી અને આપણે અહીંયા સંકલન અચળાંક આઈ મૂકીએ છીએ। તો આપણે કે મેં તમને કાલે વાત કરી હતી ને કે ભાઈ મેથેમેટિક્સ ની અંદર સી સંકલન અચળાંક છે આપણે અહીંયા આઈ મૂક્યો તો આપણે એમાં કઈ કરી શકીએ નહીં આઈ ની સંકલન અચળાંક। રેડી, અને સમીકરણ નંબર આપી દઈએ ત્રણ। હવે આ આઈ ની કિંમત મેળવવા માટે આપણે ઓલી હતી જે રીતે કામ કર્યું હતું ઈ કે ભાઈ જયારે પ્રક્રિયા સ્ટાર્ટ ન થયો એટલે કે ઝીરો સમયે સાંદ્રતા કેટલી હોય, પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હોય તો કે જેટલી લીધી હોય એટલી, એટલે કે મૂળ સાંદ્રતા આર ઝીરો, આ બે કિંમત છે સમીકરણ નંબર ત્રણ માં મૂકો। તો ત્રણ માં મૂકશો તો શું મળશે? એલ એન સાંદ્રતા આર ઝીરો, ટી તો ઝીરો મૂકવા એટલે ઝીરો થઈ ગયો, વત્તા આઈ ની જગ્યાએ આ આઈ ની જગ્યા આઈ ના આઈ જ રહે, તેનો મતલબ એમ થયો કે આપણી આગળ આઈ ની કિંમત આવી ગઈ આઈ બરાબર એલ એન સાંદ્રતા આર, અને સમીકરણ નંબર ચાર કહીએ। હવે સમીકરણ ચાર એટલે કે આઈ ની કિંમત છે સમીકરણ નંબર ત્રણ માં મૂકતા ચાર ની કિંમત ત્રણ માં મૂકતા આપણું સમીકરણ શું બને છે? એલેન સાંદ્રતા આર બરાબર માઇનસ કેટી અને વત્તા એલેન આર ઝીરો છે તો એલેન સાંદ્રતા આર ઝીરો। રેડી, તો આ સમીકરણ જે મળ્યું છે બરાબર એ સીધી રેખાનું જ સમીકરણ છે, ચલિયો વાય બરાબર એમ એક્સ પ્લસ સી બરાબર। તો આ જે આગળ જેમ કામ કર્યું એ જ કામ અહીં આપણે અહીં કરવાનું છે, કઈ નવીન કરવાનું નથી। તો વાં જેમ આર વાળા પદ એક બાજુ કર્યા તેમાં આર વાળા પદ ને એક બાજુ લઈએ તો એલ એન આર ના છેદમાં હું મૂકી દઈએ એલ એન સાંદ્રતા આર, તો બે એલ એન છે એટલે ભાંગાકાર કર નાખો એલ એન સામાન્ય કરે તો એલ એન સાંદ્રતા આર ના છેદમાં સાંદ્રતા આર ઝીરો બરાબર હું થશે માઇનસ કે ટી અને વાં જે રીતે કેને કરતા તરીકે કર્યો તો એમાં પણ કેને કરતા તરીકે નગર માઇનસ એટલે માઇનસ ટી આમ આપજો જવા દઈએ બાજુ બરાબર તો શું થઈ જાય કે બરાબર અને ટી આવી ગયો છેદમાં એટલે એક ના છેદમાં ટી અને આ જે છે ઉલટાવી નાખો એટલે શું થાય માઇનસ હોય પ્લસ ની પ્લસ હોય માઇનસ એટલે જે માઇનસ નિશાની આવી હતી એ શું થઈ ગઈ
વહી ગઈ, પણ ઉપર શું થઈ ગયું? આ સાંદ્રતા આર જીરો, આ લોગના નિયમ છે, બીજું કઈ નવીન નથી. બરોબર, તો આ સમીકરણ આપણે દાખલામાં કામ લાગશે. રેડી? હવે આ સાદું લોગ છે, આને તમે નેચરલ લોગમાં રૂપાંતર કરી શકો આ જ વસ્તુનું. બરોબર, આ જ વસ્તુનું તમે કેમાં રૂપાંતર કરી શકો? નેચરલ લોગ. એટલે ચોપડીયાલ આ મૂળ સાંદ્રતા ને આર ઝીરો ને જે સમયની સાંદ્રતા હોય ટી સમયની સાંદ્રતા ને આર કીધેલી છે, એને બદલે ચોપડી વાળા એમ કીધું કે ટી વન સમય, એટલે આર ઝીરો ને બદલે ટી વન મૂકી ગયો, અને પછી ડી ટુ સમય. આ સૂત્ર બે વખત લખવાનું અને પછી લખ કરી. બરોબર, તો આર વન સમયે ટી વન સમયે સાંદ્રતા આર વન અને આર ટુ સમયે ટી ટુ સાંદ્રતા હોય, તો આ જ સમીકરણ છે એ આપણું કઈ કહવું પડે કે બરાબર એક ના છેદમાં સમય તફાવત કયો? તો કે ટી ટુ માઇનસ ટી વન અને આ એલએન બરોબર સાંદ્રતા આર વન ના છેદમાં સાંદ્રતા આર ટુ. તો આમ થાય. બરોબર, એવી રીતના એક વખત આ કેમ અલગ અલગ લખ્યું સમીકરણ? આપણે આ એક જ વખતમાં લખ્યું ને એમ આ વસ્તુ અલગ અલગ લખ્યું, છેવટે આ જ આવે છે. રેડી? તો હવે આપણે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ ની વાત કરીએ તો એક આ સમીકરણ પાંચમો નંબર આપણે આને આપીએ. બરોબર, તો આ જે પાંચમા નંબરનું જે સમીકરણ છે એને હવે ઘાટાંક સ્વરૂપમાં લખવાનું છે. કયા સ્વરૂપમાં લખશું? આમાં અલગ અલગ રીતે લેખા રાખવાનું છે આપણે, બીજું કઈ નવીન કરવાનું નથી. બરોબર, તો ઘાટાંક સ્વરૂપમાં લખીએ. કયું સમીકરણ ફરીથી લખું? આ એલએન સાંદ્રતા આર ઝીરો ના છેદમાં આર બરાબર શું? માઇનસ કે ટી. આ સમીકરણને કયા સ્વરૂપમાં? આ પાંચમા નંબરનું છે. બરોબર, ફરીથી લખું છું, ઘાતાંક સ્વરૂપે લખતા. ટૂંકમાં ગણિત આવડતું હોવું જોઈએ થોડું. બરોબર, તો એલએન નીકળી જાય બે, આ બાજુ એલએન છે ને આ બાજુ એલએન લેવાનું છે. બરોબર, તો શું થશે? આ સાંદ્રતા આર ઝીરો ના છેદમાં સાંદ્રતા આર બરાબર ઇ રેસ ટુ માઇનસ કે ટી. આમ થાય. બરોબર, તો જોઈ લ્યું તમે આ પાંચમો નંબરનું સમીકરણ પાછું કે એલએન સાંદ્રતા આર ના છેદમાં સાંદ્રતા આર ઝીરો છે બરાબર માઇનસ કે ટી. સમીકરણ પાંચ કીધું, આ અહીંથી બોલા પેજમાંથી જ અહીં લખ્યું. હવે એને ઘાતાંક સ્વરૂપમાં લખું તો એલએન નીકળી જાય, તો આ સાંદ્રતા આર ના છેદમાં સાંદ્રતા આર ઝીરો બરાબર માઇનસ આ જે કેટી હોય ઈ રેસ ટુ માઇનસ કેટી થઈ ગયું. આર ઝીરો ને ઉપાડી ના બધું લઈ જાઓ તો શું થઈ જાય? સાંદ્રતા આર બરાબર આ સાંદ્રતા આર ઝીરો ઈ રેસ ટુ માઇનસ કેટી. આ છે આપણે ઘાતાંક સ્વરૂપનું સમીકરણ થઈ ગયું. બરોબર, તો આને સમીકરણ નંબર આપી દીધો આપણે છ. હવે આ સમીકરણ છે ઈ પણ કેના જેવું છે? આપણે આગળનું જે વાત કરીએ વાય બરાબર એમ એક્સ પ્લસ સી જેવું. બરાબર, તો એમ એક્સ પ્લસ સી જેવું, તેનો મતલબ એમ થયો કે એલએન આર વિરુદ્ધ તમે સમય ટી નો આલેખ દોરશો તો એ કેવી રેખા મળશે? તો કે સીધી રેખા જ. તો અહીંયા પણ આપણે આલેખ દોરવાનું થાય. કયા સમીકરણ ઉપરથી આપણે આલેખ દોરીએ છીએ? જે આ સમીકરણ છે આ એલએન સાંદ્રતા આર માઇનસ કેટી વત્તા એલએન સાંદ્રતા આર ઝીરો એ કેના જેવું છે? તો કે વાય બરાબર એમ એક્સ પ્લસ સી. એટલે આપણે ઈ અહીંયા દોરીએ, તો અહીંયા એક્સ અક્ષ ઉપર એલએન સાંદ્રતા આર લીધો અને અહીંયા સમય ટી લીધો, તો આપણને સીધી રેખાનું જ સમીકરણ મળશે. બરોબર, તો વાય બરાબર એમ એક્સ પ્લસ સી સાથે સરખાવશું તો આપણે એલએન સાંદ્રતા આર નો ટી વિરુદ્ધ નો આલેખ છે એ સીધી રેખા મળે. જે આકૃતિ 4.4 જે આપણે દોરેલી છે બરોબર એના જેવો સીધી રેખા જ મળશે. બરોબર, અને આપણે ઢાળ ઉપરથી માઇનસ કે અને આંતરછેદ ઉપરથી એલએન સાંદ્રતા આર ઝીરો મળશે. એટલે આપણે આગળ જે 4.3 દોર્યું હતું સેમ એના જેવું જ થાય, કઈ જાજો ફરક પડશે નહીં. અહીંયા આંતરછેદ છે ઈ એલએન સાંદ્રતા આર ઝીરો હરી છે જ ને. આપણો આ સમીકરણ 4.9 માં જઈ લ્યો, આ જે વાત જે કિંમત ઈ કિંમત પ્રથમ શૂન્યકરણની પ્રક્રિયામાં ઈ જ વસ્તુ આંતરછેદમાં એલએન સાંદ્રતા આર ઝીરો બરોબર. અને આ ઢાળ છે તો ઢાળ બરાબર અહીં તમે જોયું સમીકરણ છે માઇનસ કે, તો અહીંયા પણ ઢાળ બરાબર શું મળશે?
माइनस के, तो अपन सीधी रेखा मैं जो ढाल बराबर माइनस के अंतर छेद बराबर एल एन सांद्रता आर जीरो मैं। क्लियर? हवे आपणो जे आ समीकरण छे क्यू आ बराबर नेचरल लॉग बराबर ने अपने तमने खबर गणतरी विधि नेचरल लॉग में करता नहीं। आज समीकरण ने हवे सादा लॉग में रूपांतर करिए, तो सादा लॉग में रूपांतर करो 2.03 वडे गुणवू पड़े एटले आपणो समीकरण छे आज समीकरण हूँ अहींया बाजू में लखी नाखू एटले तमने खबर पड़े। आ समीकरण जे आपणे गणतरी में काम लागवानुं छे के बराबर 2.303 ना छेद मां टी, आ नेचरल लॉग ने बदले हूँ थी जाए सादो लॉग सांद्रता आर जीरो ना छेद मां सांद्रता आर, तो आ दाखला मां काम लागवानुं छे। रेडी? अने जो आपणे लॉग सांद्रता आर जीरो ना छेद मां आर विरुद्ध टी नो आलेख दोरीए बराबर, एनो आलेख आपने आपेलो छे, हवे ई आलेख दोरीए किना विरुद्ध केनो लोग सांद्रता आर जीरो ना छेद मां आर विरुद्ध समय टी नो आलेख दोरो, तो ई पण आवी रीतना आपणे सीधी रेखा प्राप्त थशे बराबर, जेमां ढाळ छे ढाळનું મૂલ્ય છે એ k ના છેદમાં 2.303 બનશે, સીધી રેખા આવે એટલે ઈ થયું બરોબર। અને એના માટે તમારે સાદું રૂપ દેવું હોય સમીકરણનું, તો તમે દઈ શકો આ સમીકરણ છે એનું સાદું રૂપ હું આપું આ જ સમીકરણ આ મેળવવા માટે આ આલેખ મેળવવા માટે બરોબર, તો શું થઈ જાય લોગ સાંદ્રતા આર જીરો ના છેદમાં આર બરાબર શું થઈ જાય કે ટી ના છેદમાં 2.303, तो समीकरण बने। रेडी? तो इथीन छे एनु हाइड्रोजनीकरण छे ई प्रथम क्रम नी प्रक्रिया छे, इथीन CH2 डबल बॉन्ड CH2 आ इथीन एनु हाइड्रोजनीकरण करो एटले डबल बॉन्ड तूटे बे ने एक एक एच मळी जाय अने इथेन बनी गयो CH3CH3, तो आ प्रथम क्रम नी प्रक्रिया छे। अने एनु वेग बराबर शुं थई जाय के आ सी टू અને એચ ફોર આ એનું પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, અને બધી જ રેડિયો સક્રિય પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, રેડિયો સક્રિય તત્વ દ્વારા જે ક્ષયની પ્રક્રિયા છે ને એ બધી કેવી છે, તો કે પ્રથમ ક્રમની જ પ્રક્રિયા છે। રેડી? ક્લિયર? તો એક એક્ઝામ્પલ આપ્યું છે બુક પડાયેલા, આપણે પણ એ લખીએ કે આ રેડિયમ છે એ રેડિયો સક્રિય તત્વ છે જેનો પરમાણુ ક્રમાંક 88 છે, પરમાણુ ભારાંક છે 226 છે, એનું ક્ષય થાય બરોબર, એમાંથી એક આલ્ફા ગણ છે એ નીકળે, આ એચ ઇ ટુ ફોર આલ્ફા ગણ નીકળ્યું અને રેડોન બની ગયું રૂપાંતર, આ 86 પરમાણુ ક્રમાંક અને આ 222 બરોબર, તો આ છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। એમ એન ટુ ઓ ફાઈવ અને એન ટુ ઓ નું વિઘટન એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, આ બધા એક્ઝામ્પલ આપ્યા છે કે એન ટુ ઓ ફાઈવ નું વિઘટન અને આ ટુ એન ઓ ટુ અને હાફ ઓ ટુ બન્યા, તો આ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે। રેડી? હવે આ જ પ્રક્રિયા આપણને એમ કહે છે કે પ્રક્રિયકો જો વાયુ અવસ્થામાં હોય બરોબર, આ જ સમીકરણ છે તમે જોઈ શકો છો, તો વાયુ અવસ્થામાં હોય, તો વાયુ અવસ્થામાં હોય ત્યારે આપણે શું લેવું પડે, તો કે દબાણ લેવા પડે, તો હવે વાયુ અવસ્થાનું એક્ઝામ્પલ આપણને આપેલું છે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પણ વાયુ અવસ્થામાં, તો આપણે વાયુમય કલાની પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એના માટેની ચર્ચા કરીએ આપણે બરોબર, તો માની લઈએ કે આ એક પ્રક્રિયક એ છે, પ્રક્રિયક એ વાયુરૂપ છે અને એમાંથી આપણે નિપજ બી ઈ પણ વાયુરૂપ અને નિપજ સી ઈ પણ વાયુરૂપ, આ એક પ્રક્રિયા છે પ્રથમ ક્રમ બરોબર, ધારો કે એનું આંશિક દબાણ છે ઈ પી આઈ અને પીટી કુલ દબાણ ટી સમયે છે બરોબર, એનું આંશિક દબાણ પીઆઈ છે અને પીટી ટોટલ આખે આખા એ બી સી ત્રણેય ટોટલ દબાણ છે ઈ કુલ દબાણ પીટી છે, ક્યાં સમયની વાત કરે, બાજુ ટી લઈ ગયો ટી સમય કોઈ ટી સમયે એનું આંશિક દબાણ પીઆઈ છે અને ટોટલ દબાણ એ બી સી ત્રણેયનું પીટી છે, તો આવી પ્રક્રિયા માટે સંકલિત એક સમીકરણ નીચે પ્રમાણે આપણે તારવી શકશું, તો કુલ દબાણ તમને ખબર છે
डाल्टन नो आंशिक दबाण नो नियम पीटी बराबर शू थे त्रय वायु होना आंशिक दबाण नो सरवाड़ो पीए प्लस पीबी प्लस पीसी आ डाल्टन आंशिक दबाण ना नियम मुजब आप लिखी तो पीए पीबी पीसी अनुक्रमे ए बी सी आंशिक दबाणों जो एना दबाण में थत घटाड़ो टी समय एक्स एटमोस्फियर हो बराबर टी समय मान लियो कि आज पीए दबाण से माथी एक्स जेटलू घटी गयु आप समीकरण लखी अपने फरी भाई अहियाँ लख टी बराबर जीरो समय ए स्टार्टिंग इनिशियल दबाण के तो पी ए बराबर त्यारे आज प्रक्रिया शुरुआत नहीं थी एटले बी ने सी तो उत्पन्न न थया होय एटले एनु दबाण जीरो जीरो हवे मान लो कोई टी समय आना दबाण में केटलो घटाड़ो थई गयो छे तो के एक्स जेटलो तो पी आई हतुं अने माथी एक्स जेटलो घटाड़ो थई गयो तो अहींया बईनुं केटलुं होय दबाण तो के एक्स जेटलो ए माथी जेटलो घटाड़ो थाय एटलो नीपज बने ने प्रक्रिया जेटलो वपराय एटले एन प्रमाण नीपज बने तो आ बेनुं दबाण केटलुं मळे एक्स एक्स मळे पीआई छे प्रारंभिक दबाण टी बराबर जीरो समय नी वात चारी जो लखेलुं छे रेडी तो आ बधी किंमतो छे ई आपणो आ समीकरण छे जे समीकरण नंबर 1 एमां आपणे किंमतो मूकता जाय तो पी टोटल बराबर शू थी जाए टी समय आ पी आई माइनस एक्स अने आ पीबी अने पीसी एनु केटलू छे तो के एक्स एक्स प्लस एक्स रेडी आनु सादुरूप आपो तो पी टोटल बराबर शू थी जाए एक एक्स उड़ी गया तो पी आई वत्ता एक्स आ टी समय आपने दबाण मिली गयो एक्स ने करता तरीके कर नाखो तो एक्स बराबर शू थी जाए आ पी आई वाली बाजू थी जाए तो पी टोटल माइनस पी आई रेडी तो आम एक्स बराबर किंमत मिली गई तो पी ए बराबर अपने पी ए नु दबाण जोतू हो तो शू मिली जाए पी आई माइनस एक्स बराबर अने पी आई एम आज एक्स की किंमत आई ई मूकी दियो तो शू थी जाए माइनस पी टी अने प्लस पी आई रेडी सादुरूप आपी दियो तो आ पी आई ने पी आई एटले शू थी गयु टू पी आई माइनस पी टी आ पी ए नु दबाण आपने टी समय मिली हवे आपणे जे किंमत छे आपणे क्यू समीकरण आ बराबर एमां जीरो नी जग्याए आ पी आर सांद्रता जीरो एटले पी आई अने टी समय नी सांद्रता आपणे सांद्रता आर लखता तेम एटले पी टी लखवानुं रहे बीजुं कांई फेरफार थशे नहीं तो आपणुं समीकरण के बराबर 2.303 ना छेदमां टी लोग पी आई ना छेदमां आ पी ए बराबर बधी किंमत मूकी दो तो शू थी जाए 2.303 ना छेद में टी लोग आ पी आई शुरुआत की सांद्रता एम छे टी समय की सांद्रता के टी समय की सांद्रता पीए एटले के टू पी आई माइनस पी टी रियो आ वायुरूप माटेनुं समीकरण आ पण दाखला में काम लागशे ज्यारे वायुरूप प्रक्रिया को हशे ने त्यारे तो एक आ अने एक आ आखे आखो प्रश्न छे जे आपणे झड़पथी रिविजन पण करी लईए तो तमने हूँ आइडिया आई जाए थोड़ो तो आ प्रथम क्रम की प्रक्रिया में संकलित समीकरण तीन वर्ग में प्रश्न पूछाय तो जो आप मान लीजिए प्रथम क्रम की प्रक्रिया है कि जेनो प्रक्रियाकार है नीपज हूँ तो के पी है बराबर वेग है सांद्रता ने एक घात संप्रमण में थी गयु वेग एट माइनस डी सांद्रता टी लखी बराबर शू थी जाए के सांद्रता आर हवे आर ने छेद में ले जाओ टी ने आ बाजू लई जाओ माइनस ने आ बाजू आप बीजे तो आ माइनस डी टी आ बाजू आई जाए माइनस के डी टी थी गयु आर छेद में आई गयु हवे समीकरण जे बे छे नो संकलन करो तो संकलन कर्यु तो एक ना छेद में आर नु संकलन हो जाए एल एन सांद्रता आर के एम नम अने डी टी नु संकलन हो जाए टी अने वत्ता संकलन अचळांक हवे संकलन अचळांक नी किंमत मेळवा माटे शुं करी शकाय भाई टी बराबर जीरो समय सांद्रता केटली होय तो के मूळ जेटली ज प्रक्रिया चालू थाय एटले मूळ जेटली ज सांद्रता आ बे किंमत छे समीकरण त्रण में मूकी आपणे तो शुं थी जाए एल एन सांद्रता आर जीरो बराबर आ टी नी किंमत जीरो मूको एटले जीरो थई गयु वत्ता आई एटले के आई बराबर एल एन सांद्रता आर जीरो समीकरण चार नी किंमत मळी आटले गाई नी किंमत मळी संकलन अचळांक संकलन अचळांक नी किंमत छे ई समीकरण नंबर 3 मां मूकी दियो एटले हुं थई गयो एल एन सांद्रता आर बराबर माइनस के टी वत्ता एल एन सांद्रता आर जीरो हवे आ समीकरण केना जेवुं छे तो वाय बराबर एम एक्स प्लस सी जेवुं छे बराबर तो आपणे एल एन सांद्रता आर विरुद्ध समय टी नो आलेख दोरो आरे जो आरे आरे आपणे आ वखते अलग दीधी छे तो एल एन सांद्रता समय टी नो आलेख दोरो तो तमने खबर के आंतरछेद नुं मूल्य छे ई केटलुं मळशे तो के एल एन सांद्रता आर जीरो अने ढाळ केटलुं मळशे माइनस के आरी आंतरछेद हुई और आ के हुई ढाड़ो आ टूंक में टीनी आ रही गुणाकर्म हुई ढाड़ो आ रिया।